14 પર મેંગો બલપારો દાખલો છે એ આપણે જોતા હતા બરાબર કે મધુબેને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો તો મેંગો પલ્પ બનાવવાનો એમાં આપણે 3 નંબર સુધી જોયું હતું કે 2 કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ વેચતા મળતી રકમ એ આપણે શોધી હતી કે 70 રૂપિયાનો ભાવ છે અને 2 કિલો મેંગો પલ્પ વેચવો હોય તો કેટલામાં થાય તો બરાબર શું થાય 140 રૂપિયા ત્યાં સુધી આપણે જોયું હતું હવે ત્યાંથી આગળ જોઈશું આપણે આજે પેજ નંબર 14 ઉપર બરાબર હવે તમને શું કીધું છે આની આગળ તેથી જો 6 કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ શું કીધું છે 6 કિલો કેરીમાંથી 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ બરાબર રકમ શું કીધું છે ખાલી જગ્યા માઇનસ 90 રૂપિયા બરાબર ખાલી જગ્યા તો આનો જવાબ તમે કેવી રીતે આપો તો આની આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે 6 કિલો કેરી તૈયાર કરવા માટે 2 કિલો કેરીનો મેંગો પલ્પ તૈયાર કર્યો તો તેનો ભાવ શું આવ્યો તો 70 રૂપિયાના ભાવે 2 કિલો તૈયાર કરવાનો ભાવ આવ્યો તો 140 રૂપિયા એટલે આપણે અહીંયા શું કરીશું 140 માંથી 90 રૂપિયા બાદ કરીશું એટલે જવાબ આવશે 50 રૂપિયા રકમ મળે આપણને બરાબર આગળ આપણે જોયું હતું કે 2 કિલો કેરી 2 કિલો તૈયાર મેંગો પલ્પ વેચતા કેટલી રકમ મળે છે 2 કિલો તૈયાર મેંગો પલ્પ વેચતા આપણને 140 રૂપિયા મળે છે તો 140 માંથી 90 રૂપિયા બાદ કર્યા તો આપણને મળતી રકમ કેટલી મળી 50 પછી શું કીધું છે તમને આગળ પરંતુ જો આપણને 6 કિલો કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો એક મહિનામાં કેટલી રકમ મળે 6 કિલો કેરી લઈએ આપણે 6000 કિલો કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો એક મહિનામાં મળતી રકમ એક મહિનામાં મળતી રકમ બરાબર શું કીધું છે ખાલી જગ્યા ગુણ્યા 1000 રૂપિયા બરાબર ખાલી જગ્યા બરાબર આ રીતે તમને આપેલું છે હવે આપણને શું કીધું છે તો આપણને કેટલી રકમ મળે છે અહીંયા આગળ એના રિલેટેડ જ બધી આગળ ખાલી જગ્યાઓ આપેલી છે જો તમારી આગળની ખાલી જગ્યાનો જવાબ ખોટો પડશે તો પાછળની બધી ખાલી જગ્યાનો જવાબ ખોટો આવશે એટલે આવા દાખલા હોય તો બહુ ધ્યાનથી કરવાનું જો અહીંયા તમને કીધું કે આપણને મળતી રકમ કેટલી આવી હતી 50 રૂપિયા શોધ્યા હતા તો હવે અહીંયા શું કરવાનું 6000 કિલોગ્રામ કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો એક મહિનામાં મળતી રકમ આપણને મળતી રકમ કેટલી છે 50 ગુણ્યા 1000 કેટલી થાય 50000 રૂપિયા કેટલા આવે 50000 રૂપિયા તમારે ઉપરની ખાલી જગ્યાને રિલેટેડ જ પાછળની બધી ખાલી જગ્યા આવે છે એટલે પહેલી ખાલી જગ્યાનો જે જવાબ હોય એ ધ્યાનપૂર્વક આગળ ઉપરની ખાલી જગ્યાનો જવાબ જોઈને જ કરવાનો બરાબર
ત્યાર બાદ શું કીધું છે તમને બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ છે બધી મહિલાઓ શું થાય છે આ યોજનાથી ખૂબ ખુશ થઈ છે દરેક જણ સારો નફો કરે છે શું કરે છે દરેક જણ સારો નફો કરે છે શું કીધું છે દરેક જણ સારો નફો કરે છે તો દરેક મહિલા તેમણે કરેલ કામનું મહેનતાણું મેળવશે એટલે જે રકમ આવે એમાંથી દરેક મહિલા પોતાનું મહેનતાણું મેળવી લે છે બરાબર આપણે આગળના દાખલામાં શું જોયું હતું તો મેંગો પલ્પ તૈયાર કરવાનો હતો મેંગો પલ્પ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે મેંગો પલ્પ બનાવવાનો તેના માટે આપણે જે જે વસ્તુ લાવવી પડે એનો ભાવ હતો એની વસ્તુની સંખ્યા હતી એના પરથી આપણે શું કર્યું હતું એનો ખર્ચ શોધ્યો હતો કે એ વસ્તુ લાવવા માટે કેટલો ખર્ચ થશે બરાબર એ ખર્ચ શોધ્યો હતો ત્યારબાદ તમને જુદી જુદી રીતે ખાલી જગ્યામાં કહેવામાં આવ્યું હતું અને શું કીધું હતું કે કેરી કરતા ત્રીજા ભાગનું કેરીનો રસ બને છે કેરીનું વજન એ એક તૃતીયાંશ કેરીના રસનું વજન એક તૃતીયાંશ ઘણું છે કેરી કરતા બરાબર એ કીધું એના પરથી આપણે જે ખાલી જગ્યાઓ પૂછી હતી એનો જવાબ શોધ્યો ત્યારબાદ તમને શું કીધું હતું કેરીની ખરીદી માટેનો ભાવ આપેલો હતો એક કિલોના 15 રૂપિયા અને મેંગો પલ્પના 1 કિલોના 70 રૂપિયા બરાબર એ રીતે તમને ભાવ આપેલો હતો અને એને રિલેટેડ આપણે બધી ખાલી જગ્યાઓ જોઈ બરાબર હવે આગળ તમને કીધું છે પેજ નંબર 15 ઉપર અનિતા મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું અનિતાએ શું કર્યું બીજી ગણતરી કરી અને શોધ્યું કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડે છે શું થાય છે મેંગો પલ્પ બનાવવા માટે બરફની જરૂર પડે ને ઠંડો કરવા માટે શું કરે છે એમાં થોડો બરફ નાખે છે એના માટે એ લોકોને બરફ લાવવો પડે ને એટલે શું કીધું છે મેંગો પલ્પમાં આ કહ્યું છે આ પેજ નંબર 15 ઉપર છે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડે છે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડે તેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો છે તેનો ભાવ શું છે 1500 કિલોગ્રામ છે અને 2 રૂપિયા શું છે એનો ભાવ છે એટલે કેટલો થાય બરફ બરાબર બીજા નંબરમાં તમને કીધું છે પેકિંગ ખર્ચ અને પરીક્ષા ભાડું 3000 રૂપિયા પેકિંગ ખર્ચ પછી શું કીધું છે અહીંયા બરફનો ખર્ચ શોધવા
વેચવાનો અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો કુલ માસિક ખર્ચ કેટલો કુલ ખર્ચ શોધવાનો છે કેરી ખરીદવાનો અને શું કીધું છે તૈયાર મેંગો પલ્પ વેચવાનો તો કેરી ની ખરીદી કરી અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો ખર્ચ કેટલો થયો 6000 થાય કેરી ખરીદવાનો આગળ આપણે શોધ્યું તો આગળના વિડિયોમાં કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો ખર્ચ કેટલો થાય તો આનો ટોટલ કરો એટલે કેટલો થાય 6000 રૂપિયા કેવી રીતે આવ્યો તો 6000 માંથી કેમ કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડતી હતી એટલે બરફનો ખર્ચો અને પેકિંગ અને ખર્ચ અને રિક્ષાભાડું કેટલું હતું 3000 એ એ બંનેનો સરવાળો કર્યો તો 6000 રૂપિયા એટલે એનો વેચવાનો ખર્ચ કેટલો થયો 6000 રૂપિયા બરાબર 6000 રૂપિયા થાય ને પછી શું કીધું છે દર મહિને મધુબેન અરે કેટલું સરસ આપણી આ ગણતરીથી ખબર પડી કે દર મહિને આપણી બેંક 44000 કમાશે તો 44000 કેવી રીતે કમાય કેવી રીતે 44000 કમાશે તો આપણને શું કીધું છે કે દર મહિને બેંકમાં જમા થતી રકમ કેટલી હતી આપણે આગળ શોધીધી તો દર મહિને બેંકમાં જમા થતી રકમ આપણે ગઈ ફેરી ગણતરી કરીને ત્યારે જોયું હતું કે દર મહિને બેંકમાં કેટલા જમા થાય છે તો 50000 રૂપિયા 50000 રૂપિયા જમા થાય છે તો 50000 એમાંથી આ 6000 જે ખર્ચ થયો બરફનો રિક્ષાભાડું વેચવાનો ખર્ચ એ 6000 બાદ કરીએ એટલે આપણને શું મળશે બેંકમાં જમા કરવાની રકમ 44000 મળી ગયા છેલ્લે તમને એ કીધું છે બરાબર તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે છેલ્લે આપણે કયો દાખલો કર્યો મેંગો પલ્સનો દાખલો કર્યો આ દાખલો લાંબો છે અને થોડી ગણતરી માંગી લે એવો છે માટે જો તમે ધ્યાનથી કરશો તો દાખલામાં કશું જ નથી પણ તમારે કિલોગ્રામ ભાવ કેટલો ખર્ચ આપ્યો છે કેટલી નંબર વસ્તુ આપી છે એ બધી વસ્તુની તમને સમજ હોવી જોઈએ તમે રકમ વાંચતા જશો વાંચતું જવાનું ને દાખલો કરતું જવાનું જો રકમ વાંચતા જશો અને ધીમે ધીમે દાખલો સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો તો તમને વધારે ઈઝી પડશે બરાબર આ ચેપ્ટર તમારું અહીં પૂરું થયું હવે છે ને તમારે બીજું ચેપ્ટર છે આકાર અને ખૂણા તો આકાર અને ખૂણામાં શું આવે તમને થોડા ઘણા આકારોની તો ખબર હશે જ કે કેવા આકાર હોય કેવો ખૂણો હોય બરાબર કયો ખૂણો કયો કહેવાય કાટકોણ ખૂણો કયો લઘુકોણ કયો ગુરુકોણ કયો વગેરે વિશે તમારે અહીંયા માહિતગાર થવાનું આવશે Thank you.
કહેવાય ચોરસ. બરાબર.
તમારે આ ચેપ્ટર માં જુદા જુદા આકારો અને જુદા જુદા ખૂણા વિશે ભણવાનું આવશે કે કોઈ આકૃતિ આપેલી હોય અને કેવો આકાર છે કેવો ખૂણો છે એ તમારે બતાવવાનું આવે જેમ કોઈ પંચકોણ હોય ષટકોણ હોય ષષ્ઠકોણ હોય બરાબર એ બધામાં કેટલા ખૂણા આવે છે કેટલી બાજુ આવે છે વગેરે વિશે તમારે જોવાનું આવશે તો આજે મારી તમને થોડી માહિતી આપી આકાર અને ખૂણા વિશે બાકીનું આપણે